તમારા ધોરણ 7ના વિષય સંસ્કૃતની ટીચર. આપણે આજ સુધી ઘણી બધી વાર મળ્યું છે, બરાબર? એકવાર આપણે વંદના જઈએ, તેની બીજી વાર જોયું તો આપણે ચિત્ર પઠાની, બરાબર છે? તો ચિત્ર પઠાનીમાં આપણે ઘણા બધા શબ્દો વિશે જોયા હતા. વંદના આપણે માતા સરસ્વતીની, બધા દેવતાઓની આપણે વંદના કરી હતી. આજે આપણે જોવાનું છે મેઘો વર્ષતી, તમારું ચેપ્ટર નંબર 2. મેઘો વર્ષતી એટલે કે મેઘ વર્ષે છે, વરસાદ વરસે છે તેવું થાય છે. બાળ મિત્રો, જેવી રીતે તમે હોમવર્ક સારી રીતે કરી રહ્યા છો તેવી રીતે તમારે હોમવર્ક કરવાનું હશે. જો તમે હોમવર્ક કરશો તો તમારે અટેન્ડન્સ મૂકવામાં આવશે, નહીં તો તમારે અટેન્ડન્સ મૂકવામાં આવશે નહીં. હવે આપણે એકબીજાને ઓળખતા થઈ ગયા છીએ, તો બાળ મિત્રો હવે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે કયા મેડમનું કે અત્યારે કયા સર કે ટીચરનું આપણે શું હોમવર્ક કરવાનું હતું, બરાબર છે? એવું લાગે તો તમે લખી રાખો, જેવો લેક્ચર પતે એટલે તમે તમારું હોમવર્ક કરી નાખો, એટલે ક્યારેય ભૂલાય નહીં. આગળની વંદના અને ચિત્ર પઠાની માં વર્કશીટ તમને પહોંચાડી દેવામાં આવશે, બરાબર છે? તમારે વર્કશીટમાં જ લખવાનું રહેશે અને આની વર્કશીટમાં અલગથી બનાવી આપશું. તો બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ, આવા જઈ રહ્યા છે મેઘો વર્ષતી એટલે કે વરસાદ વરસે છે, મેઘ વરસે છે. તો બાળ મિત્રો, કેવી રીતે છે આમાં? ચાલો તો આપણે એ તમારા પાઠ્યપુસ્તકમાં જોઈએ. પરંતુ તમારે હોમવર્ક શું કરવાનું રહેશે? તો કે આપણે તમે જે આ કાંઈ મેઘો વર્ષથી જુઓ છો, તે મેઘો વર્ષતીના આ સંપૂર્ણ તમારે અત્યારે સંસ્કૃત નથી લખવાનું, બરાબર છે? સંસ્કૃત ન લખીને ડાયરેક્ટ તેનું ભાષાંતર લખવાનું રહેશે. તે ઉપરાંત તેની ટિપ્પણી લખવાની રહેશે અને તે ઉપરાંત તેનું વિશેષણ અને સાહિત્ય લખવાનું રહેશે. તો બાળ મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 5 પર. તો ચાલો હવે જોઈએ આપણે તમારા પાઠ્યપુસ્તકમાં. તો બાળમિત્રો, આ છે તમારું ધોરણ 7નું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક. તમારે આવું પાઠ્યપુસ્તક ખરીદવાનું હતું, બરાબર છે? તો ચાલો એમાં જોઈએ છીએ આપણે મેઘો વર્ષતી એટલે કે વરસાદ વરસે છે. મેઘો એટલે વરસાદ અને વર્ષતી એટલે કે વરસે છે. જેવી રીતે હું વાંચું તેવી રીતે તમારે મારી જોડે જોડે વાંચવાનું છે અને સમજવાનું છે, બરાબર? જેવી રીતે તમે ઉચ્ચારણ કરતા જશો એવી રીતે તમને મારી જોડે ભણવાની વધારે મજા પડશે. તો જુઓ તો આ ચિત્ર કેટલું સરસ ચિત્ર છે. વરસાદ વરસે છે, વૃક્ષ પલ્લી રહ્યા છે, ધરતી પલ્લી રહી છે, તેના જો કેવા વૃક્ષના બધા પર્ણો પલ્લી રહ્યા છે, વાદળાઓમાંથી વર્ષા વરસે છે. હવે આપણે વરસાદની સિઝન શરૂ થઈ છે, બરાબર ને? હવે આપણે ચોમાસું શરૂ થયું છે. તો ચોમાસામાં તમે જોયું હશે કેટલો સરસ વરસાદ વરસી રહ્યો હતો, બરાબર છે ને? હમણાં આપણું વાવાઝોડું ગયું ત્યારે પણ કેટલો વરસાદ, પવન જોડે વરસાદ હતો, બરાબર છે? ખૂબ જ મજા પડી હતી આપણને. વરસાદ વરસી રહ્યો છે, તો ચાલો હવે આપણે વરસાદનો એક અનુભવ કરતાં કરતાં આના વિશે જાણીએ. જો આપણે આ ભણતા ભણતા વરસાદનો અનુભવ કરતા હોઈએ તો તેની કંઈ વાત જ અલગ હોય છે. અને એમ પણ હું તો વરસાદ જોઉં એટલે મને ભજીયાની જ યાદ આવે. તમને શેની યાદ આવે? ભજીયાની ને. તો પછી આપણે બધા ખાધડકા જ રહ્યા. તો ચાલો હવે આપણે આગળ ભજીયાને ભૂલીને મેઘો વર્ષતી વિશે જાણીએ. મેઘો વર્ષતી, બધાએ મારી જોડે વાંચવાનું છે. મેઘો વર્ષતી એટલે કે વરસાદ વરસે છે, અથવા તો મેઘો એટલે વાદળ પણ થઈ શકે. તો કે મેઘ એટલે વાદળ થાય, વરસતી એટલે કે વરસે છે, તો વાદળ વરસે છે. પ્રવહતી નીરમ, પ્રવહતી નીરમ, પ્રવહતી એટલે કે વહે છે. શું થાય છે? વહે છે. અને નીરમ એટલે કે પાણી, એટલે કે પાણી વહે છે, પાણી વહે છે. વિદ્યાર્થી મિત્ર, જે ઊભો લીટો હોય છે ને ત્યાંનું એક પૂર્ણ વિરામ છે. આપણે જેવી રીતે ગુજરાતીમાં ટપકું કરીને પૂર્ણ વિરામ કરીએ તેવી રીતે સંસ્કૃતમાં ઊભો લીટો કરીને પૂર્ણ વિરામ કરીએ છીએ. આગળ જોઈએ. તુષ્યતિ કૃષકઃ, તુષ્યતિ કૃષકઃ. તુષ્યતિ એટલે કે સંતુષ્ટ થાય છે અથવા તો પ્રસન્ન થાય છે. કૃષકઃ એટલે કે ખેડૂતો. શું થશે? ખેડૂત. એટલે એનો સંપૂર્ણ અનુવાદ થશે કે ખેડૂત ખુશ થાય છે, સંતુષ્ટ થાય છે. ગચ્છતી ગોષ્ઠમ, ગચ્છતી ગોષ્ઠમ. ગચ્છતી એટલે જાય છે, ગોષ્ઠમ એટલે પશુઓના વાડામાં. જ્યાં આપણે ગાય ભેંસો બાંધીએ, જો તમે ગામડે ગાય ભેંસો તમારે રાખતા હોય દાદા દાદી, તો તેને વાડો કહેવામાં આવે છે. તો તમે શું કહેશો કે તેને શું કહેવાય? વાડો. વાડો વાડો તમે કહી શકો છો, બરાબર છે? ગાય ભેંસને ક્યાં બાંધવામાં આવે? તો કે વાડામાં બાંધવામાં આવે. તો ગોષ્ઠમ એટલે કે ગાયને બાંધવામાં આવતો અથવા તો પશુઓના વાડામાં.
બરાબર છે. તો જોઈએ સંપૂર્ણ પહેલાં ભાષા સંસ્કૃત વાંચતા જઈએ, પછી તેનો અનુવાદ બોલતા જઈએ, પછી સંપૂર્ણ અનુવાદ જોઈશું. મેઘો વર્ષતિ, વાદળ વરસે છે અથવા તો વરસાદ વરસે છે. પ્રવહતિ નીરમ, પાણી વહે છે, પાણી વહે છે. તુષ્યતિ કૃષકઃ, ખેડૂત ખુશ થાય છે, ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ, પશુઓના વાડા તરફ જાય છે. સંપૂર્ણ અનુવાદ જોઈએ. વાદળ વરસે છે, પાણી વહે છે, ખેડૂત ખુશ થાય છે અને પશુઓના વાડામાં જાય છે. આગળ જોઈએ. જુઓ તો કેવું આ ખેડૂતનું એક ચિત્ર છે જે હળ હાંકી રહ્યું છે. બાળકો, જો તમે ખેતી જોવા ગયા હોય, ખેતરમાં ગયા હોય, વાડીએ ગયા હોય, તો તમને આના વિશે સંપૂર્ણ ખ્યાલ આવે કે કેવી રીતે જ્યારે વરસાદ પડે છે ત્યારે લોકો વાવણીની શરૂઆત કરી દે છે. વાવણી એટલે કે બિયાં રોપે છે. ધારો કે આપણે ઘઉં ઉગાડવા હોય તો આપણે ઘઉંના દાણા રોપવા પડે, બરાબર છે? તો ઘઉંના દાણા નાખવા, આપણે મગ ઉગાડવા હોય તો મગ વાવવા પડે. આવી રીતે અલગ અલગ હોય છે, બરાબર છે? તો તે હળ હાંકીને જમીન પોચી કરે છે, પછી તેમાં બિયા વાવે છે. તો બિયારણ કે ને કે બિયારણ વાવવાનું છે, હા, તો એ વાવણી કેરી કહેવાય, બરાબર છે? તો કેવા ખેડૂતો જો હળ હાંકવા લાગ્યા છે, બરાબર છે? જોઈએ શું લખ્યું છે. તો લખ્યું છે, નયતિ ચ વૃક્ષભમ, નયતિ ચ વૃષભમ. નયતિ એટલે કે લઈ જાય છે, નયતિ એટલે કે લઈ જાય છે. વૃષભમ એટલે કે બળદને. કોને લઈ જાય છે? બળદને લઈ જાય છે. હલમપી વહતી, હલમપી, હલમપી એટલે હલમ પ્લસ અપી, એટલે કે હલમપી એટલે કે હળને પણ. હલમ એટલે હળ, અપી એટલે પણ, એટલે હળને પણ. વહતી, વહતી એટલે કે ઉપાડી જાય છે. શું કરી જાય છે? ઉપાડી જાય છે, બરાબર છે? કર્ષતિ ક્ષેત્રમ, કર્ષતિ ક્ષેત્રમ. કર્ષતિ એટલે ખેડે છે, ક્ષેત્રમ એટલે ખેતર, તો કે ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ, વપતિ ચ બીજમ. વપતિ એટલે કે વાવે છે. શું છે? વપતિ એટલે કે વાવે છે. ચ, ચ એટલે અને, અને શું થશે? અને. બીજમ એટલે બીજ, અને બીજ એટલે કે અને બીજ, અને બીજ વાવે છે. રોહતિ શસ્યમ, રોહતિ, રોહતિ એટલે ઉગે છે, રોહતિ એટલે ઉગે છે. શસ્યમ એટલે, શસ્યમ એટલે અનાજ, ધાન્ય. પહેલાં આપણે અહીંયા સુધી જોઈએ, બરાબર છે? આપણે એવી રીતે અહીંયા સુધી જોઈએ. શું છે? તો કે નયતિ ચ વૃષભમ. હું સંપૂર્ણ સંસ્કૃત બોલું, પછી તેના પછી તેનો અનુવાદ બોલીશ. તો જોઈએ, નયતિ ચ વૃષભમ, અને તે ખેડૂત બળદ. કોણ લઈ જાય છે? ખેડૂત લઈ જાય છે, અને તે બળદને લઈ જાય છે. હલમપી વહતી, હળને પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્ર, ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ, અને બીજ રોપે છે અથવા તો વાવે છે. સંપૂર્ણ સંસ્કૃત જોઈને ભાષાંતર જોઈએ. નયતિ ચ વૃષભમ, હલમપી વહતી, કર્ષતિ ક્ષેત્રમ, વપતિ ચ બીજમ, અને ખેડૂત બળદને લઈ જાય છે. હળ પણ ઉપાડી જાય છે. ખેતર ખેડે છે, અને અને બીજ પણ વાવે છે. નીચેનું જોઈએ. રોહતિ શસ્યમ, રોહતિ એટલે કે ઉગે છે. જ્યારે આપણે વાવણી કરી લઈએ ને, પછી વરસાદ વરસે એ પછી અનાજ ઉગવા લાગે છે. ઉગવા લાગે, મસ્ત સરસ મજાના અનાજને પાંદડા ઉગે છે, લીલા કલરના પાંદડા ઉગે છે, જેથી આપણને ખબર પડે કે આ ઉગી રહ્યા છે. તે પછી મોટું થાય છે અને ત્યારબાદ તેમાં આપણું અનાજ ઉગે છે, બરાબર છે? પછી આપણે ખેડૂત હોય તેને જોઈને ખુશ થઈ જાય અને પછી તેને વેચે છે, જે આપણે લોકો દુકાનેથી ખરીદીએ છીએ, બરાબર છે? તો બાળમિત્રો આગળ જોઈએ આપણે. રોહતિ શસ્યમ, રોહતિ એટલે ઉગે છે, શસ્યમ એટલે ધાન્ય અથવા અનાજ. ફલતિ પ્રકામમ, ફલતિ, ફલતિ એટલે થાય છે, ફળે છે. શું થાય છે? ફળે છે. અને પ્રકામમ, પ્રકામમ એટલે પુષ્કળ, પુષ્કળ, પુષ્કળ ફળે છે અથવા ઈચ્છાનુસાર. પ્રકામમ, પ્રકામમ એટલે ઈચ્છાનુસાર પણ થાય, તો ઈચ્છા અનુસાર ફળે છે. ભવતિ સમૃદ્ધિ,
સમૃદ્ધિ, સમૃદ્ધિ એટલે ભવતિ, સમૃદ્ધિ ભવતિ એટલે થાય છે, સમૃદ્ધિ એટલે કે આબાદી, ઐશ્વર્ય, સમૃદ્ધિ, સમૃદ્ધિ એટલે શું થશે, ઐશ્વર્ય, સમૃદ્ધિ, આબાદી પણ કહી શકો. મનુકુલ વૃદ્ધિ, મનુકુલ વૃદ્ધિ, મનુકુલ એટલે મનુ એટલે માણસ, શું થશે, માણસ, મનુકુલ વૃદ્ધિ એટલે કે મનુષ્યની વૃદ્ધિ, મનુષ્યની વૃદ્ધિ. બાળમિત્રો અહીંયા તમારે નીચેથી વાંચવાનું છે, કેવી રીતે, તો કે મનુષ્યની વૃદ્ધિ સમૃદ્ધિ થાય છે, બરાબર છે. આગળ જોઈએ સંપૂર્ણ રીતે. સમૃદ્ધિ એટલે સંપત્તિ પણ તમે લઈ શકો છો, બરાબર છે. નયત રોહતિ શસ્યમ, રોહતિ શસ્યમ એટલે કે ધાન્ય ઉગે છે. ફલતિ પ્રકામમ, ફલતિ પ્રકામમ એટલે પુષ્કળ ફળે છે, પુષ્કળ ફળે છે અથવા તો પુષ્કળ પાકે છે. ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ, ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ એટલે કે સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે, સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. સંપૂર્ણ જોઈએ. ધાન્ય ઉગે છે ને પુષ્કળ ફળે છે, સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. સંપૂર્ણ જોઈએ. નયતિ ચ વૃષભમ હલમપિ વહતિ એટલે કે ખેડૂત બળદને પણ લઈ જાય છે, હળ પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, ખેતર ખેડે છે અને બીજ રોપે છે. રોહતિ શસ્યમ ફલતિ પ્રકામમ, ધાન્ય ઉગે છે પુષ્કળ ફળે છે. સંપત્તિ ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ એટલે કે સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. આ વાક્ય કોણે લખ્યું છે, તો કે મહાબલેશ્વર ભટ્ટ નામના કવિએ આ વાક્ય લખ્યું છે, બરાબર છે. આગળ ટિપ્પણી જોઈએ. તમારે હોમવર્કમાં આનું ભાષાંતર લખવાનું રહેશે, ટિપ્પણી લખવાની રહેશે અને સ્વાધ્યાય લખવાનું રહેશે. તો ચાલો આપણે ટિપ્પણી જોઈએ, પછી આપણે સ્વાધ્યાય જોઈશું. વર્ષતિ એટલે કે વર્ષે છે, પ્રવહતિ વહે છે, તુષ્યંતિ સંતુષ્ટ થાય છે, કૃષકઃ ખેડૂત, ગૌષ્ઠમ પશુઓનો વાડો, વૃષભઃ બળદ, કર્ષતિ એટલે કે ખેડે છે, ક્ષેત્રમ એટલે ખેતર, વપતિ એટલે વાવે છે, રોહતિ એટલે ઉગે છે, શસ્યમ એટલે ધાન્ય અને પ્રકામમ એટલે પુષ્કળ. તો બાળમિત્રો હવે આપણે જઈએ છીએ પેજ નંબર 6 પર, તેનું વિશેષહ જોઈએ. વિશેષહ પણ તમારે લખવાનું છે. શું છે વિશેષહ? તો કે મેઘ વર્ષતિ એટલે કે મેઘ વર્ષતિ, હલમપી એટલે કે હલમ અપી. સાજાઈ જોઈએ. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. ચાલો મારી જોડે બોલો બધા. પ્રવહતિ, પ્રવહતિ, ગોષ્ઠમ, ગોષ્ઠમ, કર્ષતિ, કર્ષતિ, પ્રકામમ, પ્રકામમ, સમૃદ્ધિ, સમૃદ્ધિ, મનુકુલ વૃદ્ધિઃ, મનુકુલ વૃદ્ધિઃ. ચાલો હવે તમારે આનું આગળ તમારા ઘરે મોટેથી ઉચ્ચારણ કરવાનું રહેશે. પ્રશ્ન ક્રમાંક 2 પર જઈએ. નીચેના પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં આપો. બાળમિત્રો ધોરણ 6માં તમે શરૂઆતમાં જોયા હતા કે સંસ્કૃતમાં તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછતા અને તમે ગુજરાતીમાં લખતા. હવે તમારે સંસ્કૃતમાં તમારે જવાબ લખવાના છે અને જોવાના છે. મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ, મેઘો વર્ષતિ તથા કિમ પ્રવહતિ એટલે કે વરસાદ વરસે છે તથા શું વહે છે. તો કે લખવાનું છે કે મેઘો વર્ષતિ તદા, અથવા તો તમે અહીં અદા પણ લખી શકો. તો તદા નીરમ પ્રવહતિ, શું લખશો તમે, મેઘો વર્ષતિ તદા નીરમ પ્રવહતિ એટલે એનો મતલબ શું થાય, જ્યારે વરસાદ વરસે છે ત્યારે પાણી વહે છે. કહ ગોષ્ઠમ ગચ્છતિ, કહ ગોષ્ઠમ ગચ્છતિ તો કે ક્યારે પશુઓના વાડા તરફ જાય છે. તો શું લખશો તમે, યદા મેઘ વર્ષતિ તદા પ્રસન્ન પુરુષ ગોષ્ઠમ ગચ્છતિ. શું લખશો તમે, યદા મેઘ વર્ષતિ
તદા કૃષકઃ ગોષ્ઠં ગચ્છતિ, એટલે કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે ખેડૂત પશુઓના વાડા તરફ જાય છે. કૃષિકઃ કિં વપતિ, કૃષિકઃ કિં વપતિ એટલે કે ખેડૂત શું રોપે છે, શું વાવે છે? તો કે તેનો જવાબ એવો લખશો તમે, કૃષિકઃ ક્ષેત્રે બીજમ વપતિ, અથવા તો કૃષિકઃ બીજમ વપતિ એટલે કે કૃષિકઃ બીજમ વપતિ એટલે કે ખેડૂત બીજ વાવે છે. બરાબર છે. આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 3 પર. નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દ કાવ્યમાંથી શોધી અહીં લખો. ક્રિયા આધારિત, ક્રિયા આધારિત એટલે કેવા? તો કે વર્ષતિ પ્રવહતિ, પાછળ પાછળ તી આવા, હા તો એવા જ પ્રકારના રિધમ, રિધમેબલ કહીએ કે ને ઇંગ્લિશમાં, રિધમ થાય તેવા, એટલે કે પાછળના બે શબ્દો હોય, એક શબ્દ તી તી કેમ સેમ છે તેવી રીતે. તો આગળ કાવ્યમાં જોઈએ તેવા શબ્દ કયા કયા છે. તો જુઓ બાળકો કેવા કેવા છે. તો પહેલું તો આપણે જોયું હતું વર્ષતિ તો પ્રવહતિ, બીજું જોઈએ તુષ્યતિ, તુષ્યતિ તો ગચ્છતિ, પછી જોઈએ નયતિ, નયતિ તો વહતિ, શું થશે નયતિ વહતિ, પછી જોઈએ કરશાતે, કરશાતે તો વપારતે, શું વપારતે, પછી છે રોહતિ, રોહતિ તો ફલતિ, અને તે ઉપરાંત રોહતિ તો ભવતિ પણ લખી શકો, તો રોહતિ ફલતિ ફલાર્તે, રોહતિ ફલાર્તે ભવતિ, શું લખશો તમે, રોહતિ ફલાર્તે ભવતિ. બરાબર છે. હવે જઈએ છીએ આપણે પ્રશ્ન ક્રમાંક 4 પર. નીચેની પંક્તિ પૂર્ણ કરો, શું છે નીચેની પંક્તિ પૂર્ણ કરો, એટલે કે નીચે જે આપણે પંક્તિ આપી છે તો તમારે પૂર્ણ કરવાની છે. મેઘો વર્ષતિ ડેશ 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 ગચ્છતિ ગોષ્ઠં, તો આ કઈ છે પંક્તિ, તો તમારી પંક્તિ આ છે, મેઘો વર્ષતિથી ગષ્ટતિ ગચ્છતિ ગોષ્ઠં સુધીની છે. તો તમારે આ સંપૂર્ણ પંક્તિ ત્યાં લખવાની રહેશે. મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, તુષ્યતિ કૃષકઃ, ગચ્છતિ ગોષ્ઠં. બરાબર છે. બીજી કઈ, બીજું શું આપ્યું છે આપણને, તો કે આપ્યું છે રોહતિ શસ્યમ ખદેશ દેશ દેશ મનુકુલ વૃદ્ધ, એટલે કે રોહતિ શસ્યમ ખાલી જગ્યા મનુકુલ વૃદ્ધિ હ, તો જોઈએ તે કઈ છે, અહીંયાથી છે, રોહતિ શસ્યમથી લઈને મનુકુલ વૃદ્ધિ હ સુધી, શું લખશો તમે, તો તેમાં રોહતિ શસ્યમ ફલતિ પ્રકામમ ભવતિ સમૃદ્ધિ હ મનુકુલ વૃદ્ધિ હ. તો બાળ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ પ્રશ્ન ક્રમાંક 5 પર. તો લખ્યું છે કાવ્યનો હાવભાવ તથા શુદ્ધ ઉચ્ચાર સાથે ગાન કરો, જે તમારે ઘરે પ્રવૃત્તિ છે તમારી તો તે જાતે કરવાની રહેશે. આ કાવ્યમાંથી તમારા શિક્ષક દ્વારા બોલવામાં આવતા 4 વાક્યોનું શ્રુત લેખન કરો. શ્રુત લેખન, 4 વાક્યો બોલવામાં આવે છે, કયા કયા વાક્યો લખવાના છે તમારે, તમારે આ એક નથી લખવાનું, બરાબર છે, સ્વાધ્યાયમાં પ્રશ્ન ક્રમાંક 5 નહીં લખશો, લખવાના રહેશે, બાકીના આ બધા પ્રશ્ન ક્રમાંક તમારે જાતે લખવાના રહેશે. તો આમાં શું લખ્યું છે કે કાવ્યમાંથી તમારા શિક્ષક એટલે કે હું જે બોલી રહી છું તે બોલવામાં આવતા 4 વાક્યોનું શ્રુત લેખન કરવાનું છે. તો કયા કયા શ્રુત લેખન કરશો તમે, શ્રુત લેખન એટલે શુદ્ધ રીતે લખો. તો જોઈએ આપણે કયા કયા લખવાના છે. તો પહેલું વાક્ય છે મેઘઃ વર્ષતિ, શું મેઘઃ વર્ષતિ, જલવૃદ્ધિ ભવતિ, જલવૃદ્ધિ ભવતિ, પછી કૃષકઃ, કૃષકઃ પ્રસન્ન ભવતિ, સહ વૃષભમ હલમ ચ ક્ષેત્ર નયતિ, સહ ક્ષેત્ર કરવાતિ કરશતિ બીજમ ચ વપાતિ, શસ્યમ રોહતિ પ્રકામ ફલાતિ, સ્વદેશ સમૃદ્ધ પ્રવ ભવતી. બરાબર છે. હું જ કયા કયા વાક્ય બોલી તમારું ધ્યાન હતું, કાંઈ વાંધો નહીં, તમે તમારી બુક લઈ શકો છો, તેમાં લખી શકો છો. એમ તો તમે આ પ્રશ્ન ક્રમાંક ના લખશો તો પણ ચાલશે, બરાબર છે. તો તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન ક્રમાંક કયા કયા નથી લખવાના, તો પ્રશ્ન ક્રમાંક 5 અને પ્રશ્ન ક્રમાંક 6 છે તે તમારા સ્વાધ્યાયમાં તમારે લખવાના નથી, કારણ કે તેમાંથી તમને એક્ઝામમાં કંઈ પણ પૂછવામાં આવશે નહીં. જે કંઈ પૂછવામાં આવશે તે તમને પ્રશ્ન ક્રમાંક 1, 2, 3 અને 4 પરથી પૂછવામાં આવી શકે છે. બરાબર છે. તો 5 અને 6 નથી લખવાના, સ્વાધ્યાય લખવાનું છે, વિશેષ લખવાનું છે,
ટિપ્પણી લખવાની છે અને આનો અનુવાદ લખવાનો છે. તો બાળ મિત્રો, તમને મજા પડી ને મેઘોવર્ષથી વાંચીને? તો આવી જ મજા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનું છે, બરાબર છે? તો તમારું પ્રકરણ નંબર 3 જોવાના છીએ, બરાબર છે? તો ચાલો આપણે તમારે મેં તમને શું હોમવર્ક આપ્યું, તો કે આનો અનુવાદ લખવાનું છે, તે ઉપરાંત તમારે ટિપ્પણી લખવાની છે, પછી તમારે વિશેષ લખવાનું છે અને સ્વાધ્યાય લખવાનું છે. પરંતુ સ્વાધ્યાયમાં પ્રશ્ન ક્રમાંક 5 અને 6 લખવાના નથી. મિત્રો, મજા પડી ને તમને? મેઘો વર્ષે છે એટલે કે વરસાદ વરસે છે, જોવાની મજા પડી કે નહીં? આપણે તેને શબ્દશઃ વિશે જાણ્યો, વિચાર્યો, સમજ્યો અને સાંભળ્યું, બરાબર છે? જેવી રીતે હું બોલતી હતી તેવી રીતે તમે પાછળ પાછળ મારી જોડે બોલતા હતા, જેથી તમને સારી રીતે આવડી ગયું. તો બાળ મિત્રો, હવે આપણે આવતીકાલે મળીશું, બરાબર છે? તો આપ તમારે તમારું હોમવર્ક શું કરવાનું છે, તો કે જે કાંઈ પણ મેં તમને કહ્યું છે, ભાષાંતર લખવાનું, તે ભાષાંતર લખવાનું છે, ટિપ્પણી લખવાની છે અને સાધ્યાય લખવાનું છે, બરાબર છે? તમે તમારા સંસ્કૃતનો નોટબુક બનાવતા હોય તો નોટબુકમાં, ચોપડું બનાવતા હોય તો ચોપડામાં તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાલે મળીશું. નમસ્તે.